રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો કોરોનાના ભરડામાં આવી રહ્યા છે, ત્યારે ધોરાજી એસટી વિભાગના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના સંક્રમણ વધતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે, જેને કારણે લોકો એસટીમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે, જેને કારણે એસટી બસના અનેક રૂટો બંધ કરવાની પણ ફરજ પડી છે. સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાએ અનેક લોકોને પોતાના ભરડામાં લીધા છે, ત્યારે ધોરાજીનું એસટી તંત્ર પણ આ કોરોના સંક્રમિતથી બાકાત નથી રહ્યું. ધોરાજી તાલુકામાં એસટી નિગમ તંત્રના કર્મચારી પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ધોરાજી તાલુકાના નાના ગામોમાં કોરોના કેર યથાવત છે. ઘણા નાના ગામડાઓ તો સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોનાની ચેન તોડવા પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાને કારણે શાળા સ્કૂલો બંધ છે અને કોરોનાને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે, જેથી ધોરાજી તાલુકાઓના ઘણા એસટી બસના રૂટો પણ બંધ કરવાની ફરજ પડી છે. કોરોનાનું ગ્રહણ ધોરાજી એસટી વિભાગ પર પણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. એસટી બસ સ્ટેન્ડમાં કાગડા ઉડી રહ્યા છે. હાલ અમારા ધોરાજી કેન્દ્રના ડેપોમાં જે આ અત્યારે કોવિડ મહામારી ચાલુ છે તે અંતર્ગત લગભગ અમારા 8 ડ્રાઈવર અને 9 જેટલા કંડક્ટરો કોરોના પોઝિટિવ હોય, તેમજ હાલ સંચાલન અમે એટલા માટે ઘણું બધું સ્થગિત કર્યું છે કે મોટાભાગના રૂટો અમારા લોકલ ગામડાના હોય અને લગભગ ગામડાના રૂટોમાં તમામ ગામડાએ સ્વૈચ્છિક લોકડાઉન કરવાથી કોઈ મુસાફર, વિદ્યાર્થી કે કોઈ પણ ઉદ્યોગો ચાલુ ના હોય, જેને કારણે આવક બિલકુલ ન મળવા પામતી હોય, જેને કારણે બંધ કરવામાં આવેલ છે. અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી.